आपके साथ अनु और आप देख रहे हैं जी टीवी न्यूज चैनल। आइए नजर डालते हैं आज की कुछ महत्वपूर्ण खबरों की ओर। शिक्षाविदों से मती मिनल देसाई की पहली पुस्तक री स्कूल का विमोचन आज अहमदाबाद में प्रमुख शिक्षाविदों और पुस्तक प्रेमियों की उपस्थिति में किया गया। इस पुस्तक को लगातार एक महीने तक शिक्षा सुधार के क्षेत्र में व्यापक प्रशंसा मिली है। यह इस क्षेत्र में एक विचारशील नेता के रूप में इसकी लेखिका सुश्री मिनल देसाई की प्रतिष्ठा को मजबूत करता है। री स्कूल पुस्तक श्रीमती देसाई की शिक्षा के क्षेत्र में 20 वर्षों की निरंतर यात्रा, साहस और नवीनता के मिश्रण को प्रतिबिंबित करने वाला दर्पण है। पाठक इस पुस्तक को न्यू एज स्कूल शिक्षा, यूके में अर्थशास्त्र का अध्ययन करते हुए एक डिजाइन स्टार्टअप के सह संस्थापक और अहमदाबाद में जेम्स जेनेसिस इंटरनेशनल स्कूल की स्थापना के अनुभवों की परिणति मान सकते हैं। वैश्विक अंतर्दृष्टि और डिजाइन प्रतिमा के स्पर्श के साथ अपने अनूठे दृष्टिकोण के कारण लेखिका मास्टर बन रही है। पेश अहमदाबाद से नीता लिम्बाचिया की खास रिपोर्ट। સ્કૂલો સાથે પાછલા 20 વર્ષથી સંકળાયેલી છું અને બાળકો જોડે કામ કરતા કરતા આજે 2 દશકા થઈ ગયા છે। આખા શહેરમાં અમારી 5-7 સ્કૂલ છે। અમે 1.5 વર્ષથી લઈને 18 વર્ષના બધા બાળકો જોડે, બધા માધ્યમો, બધા બોર્ડ જોડે કામ કરીએ છીએ। બુકનું નામ છે રીસ્કૂલ, બુક છે સ્કૂલ્સ વિશે। આજના જમાનામાં જ્યાં બાળકો અવરનવર સ્યુસાઈડ કરે છે, જ્યાં સ્કૂલોનો ભાર એટલો બધો થઈ ગયો છે કે બાળકને ભણવા જતા ડર લાગે છે। આપણે ભાર વિનાના ભણતરની વાતો કરીએ છીએ, પણ સ્કૂલોમાં એવું ભાર વિનાનું ભણતર હોતું નથી। બાળક લિટરલી ભય સાથે ભણે છે, તો એવા જમાનામાં સ્કૂલ્સ કેવી હોવી જોઈએ અને કેમ એવી હોવી જોઈએ, એટલે આ આખી ચોપડીમાં દેર આર લોટ ઓફ એક્ઝામ્પલ્સ અને આમાંથી કોઈ જ વાર્તા રે વાર્તા નથી। આ એવી વસ્તુઓ છે કે જે અમારી સ્કૂલ્સમાં થઈ રહી છે, કે જે રોજબરોજ તમે ટીચર્સ જોડે કઈ રીતે કામ કરો છો, તમે બાળકો જોડે કઈ રીતે કામ કરો છો, એના એક્ઝામ્પલ્સ છે, જેથી કરીને તમે બાળકોને સારું ભણતર આપી શકો અને તે પણ એ પોતે ભણવા ઈચ્છે એવી રીતે આપી શકો। એટલે રીસ્કૂલનો ઉદ્દેશ એક જ છે કે આપણે સમાજ બદલાય છે, એની જોડે આપણે આપણી સ્કૂલ્સ પણ બદલાવી જોઈએ, પણ એ કઈ રીતે બદલાવી જોઈએ। આજે રીલ્સ અને શોર્ટ્સ જોતા છોકરાઓ છે, એ લોકોને ચોપડીઓ ગમતી જ નથી। એ લોકોને ટેક્સ્ટવાળી ચોપડી તમને આપો તો દે આર નોટ ઇન્ટરેસ્ટેડ। તો એમનું ઇન્ટરેસ્ટ સાચવવા માટે સ્કૂલોએ શું કરવું જોઈએ? આપણે બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખીએ છીએ, બટ વોટ આર ધ સ્કૂલ સપોઝ ટુ ડુ? દેટ ઇઝ વોટ વી સ્કૂલ ઇઝ ઓલ અબાઉટ। આમાં અલગ અલગ ઇલસ્ટ્રેશન્સ છે, ક્વેશ્ચન્સ છે, દેર આર અ લોટ ઓફ થિંગ્સ એન્ડ ફૂડ ફોર થોટ એક પેરેન્ટ તરીકે, એક સમાજના નાગરિક તરીકે, કે સમાજમાં સ્કૂલોનો ઉદ્દેશ શું છે। સમાજ બદલાય છે અને સ્કૂલો આથી 200 વર્ષ પહેલા જેના માટે સર્જાઈ હતી એના માટે ના હોઈ શકે। દે નીડ ટુ ચેન્જ, ઓલ ઓફ અસ નીડ ટુ રીસ્કૂલ આર સેલ્સ।